अभी जो ख्वाब था वो पा लिया है, मगर जो खो गई वो चीज क्या थी, मगर जो खो गई वो चीज क्या थी। अने हवे एज गजल गुजराती। अमारी जंखनानी वात एवी, अमारी जंखनानी वात एवी, कदम मुक्ताज मंज थाय केड़ी, अमारी जंग शेर छे। अड़ी लऊं जा बनी ए जाए सोनू, अड़ी लऊं जा बनी ए जाए सोनू, ए शक्ति तमने जोता श्राप लागी, ए शक्ति तम ने जोता श्राप लागी। चलो शेर। बीमारी शमणा जोवानी मटी गई, बीमारी शमणा जोवानी मटी गई, आ दुनिया थई दवा पण खूब कड़वी, आ दुनिया थई दवा पण खूब कड़वी, कदम मुक्ताज मंजिल थाय केड़ी, अमारी जंग वात एवी, अमारी जंखनानी वात एवी। थैंक यू आलाप। अने मराठी कवि कुसुमाग्रज जेना जन्मदिवस जे दिवसे छे તે મરાઠી દિન તરીકે ઉજવાય છે એવો મોટો કવિ અને જે નાટ્યકાર પણ ખરો, નાટ્ય સમ્રાટ જે મરાઠીમાં ભજવાયું, ગુજરાતીમાં ભજવાયું, જેની ફિલ્મ ભજવાઈ, એ લખનાર કુસુમાગ્રજ, એની કવિતાનો ગુજરાતી અનુવાદ જયા મહેતાએ કર્યો છે, પઠન કરશે કમલેશ મોતા। ધીરે ધીરે આપણું જે આ ઓડિયન્સ છે એ પણ અરસપરસ થઈ રહ્યું છે, હિન્દી ભાષા, મરાઠી ભાષા, ગુજરાતી ભાષા, એ દરેકે દરેક વસ્તુઓ જે અમે તમને આપીએ છીએ અને તમે અપનાવી લો છો અને સાથે લઈને જાઓ છો એ ખરેખર ખૂબ આનંદની વાત છે। હમણાં એમણે વિવા શિરવાડકરની વાત કરી, વિવા શિરવાડકરના ઘણા બધા નાટકો, મરાઠી લેખકના ઘણા બધા નાટકો ગુજરાતીમાં પ્રસ્તુત થયા, ગુજરાતીના ઘણા બધા નાટકો મરાઠીમાં પ્રસ્તુત થયા, એનો એક સારો દાખલો છે ગુજરાતીમાં નાટક રજૂ થયેલું સંતુરંગીલી। સંતુરંગીલી એ નાટક પહેલાં ગુજરાતીમાં ભજવાયું અને ત્યારબાદ તરત જ એ મરાઠીમાં પણ ભજવાયું, વિચ વોઝ અ વેરી સુપર ડુપર મેગા હિટ। અને એવા કઈ કેટલા નાટકો છે, આજની તારીખમાં કોડમંત્ર નામનું નાટક જે છે, કોડમંત્ર લગભગ બધા ગુજરાતીએ જોયું જ હશે અને એ જ નાટક મરાઠીમાં પણ એટલું જ સફળ ગયું। એટલે આ જે અરસપરસ જે છે એ ધીરે ધીરે આપણું ગુજરાતી ઓડિયન્સ ખરેખર અરસપરસ થઈ રહ્યું છે, એકબીજાને ભેટી રહ્યા છે અને બહુ સુંદર વાત છે। છેલ્લા 1984થી હું આ ભારતીય વિદ્યાભવનના રંગમંચ ઉપર રેગ્યુલરલી આવું છું અને અહીંયા એક અરસપરસ એવી એક અલગ પ્રકારની એક અલગ પ્રકારનું એક કામ ચાલે છે જે છે સ્પર્ધા। આંતર કોલેજ
નાટ્ય સ્પર્ધાનું જે કામ ચાલે છે એમાં પણ ઘણા નાટકો, ઘણી કોલેજીસ એકબીજાના નાટકો લેતા હોય છે, હિન્દીમાંથી મરાઠીમાં, મરાઠીમાંથી ગુજરાતીમાં, ગુજરાતીમાંથી ઉર્દુમાં, એટલે અંગ્રેજીમાં પણ થતા હોય છે, મરાઠી નાટકનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં પણ થાય અને એ પણ અહીંયા ભજવાય. એટલે એ અરસપરસનું જે કામ છે એ હું કદાચ એવું કહી શકું કે આ ભારતીય વિદ્યાભવનના મંચ પર સૌથી વધારે થયું છે. વિવા શિરવાડકરજીની આ એક સરસ કવિતા છે જે મરાઠીમાં છે અને એનું અનુવાદ જયા મહેતાએ કર્યું છે. આખરની કમાઈ. મધરાત વીત્યા પછી શહેરના પાંચ પૂતળા એક ચોતરા પર બેઠા અને આંસુ સારવા લાગ્યા. મધરાત વીત્યા પછી શહેરના પાંચ પૂતળા એક ચોતરા પર બેઠા અને આંસુ સારવા લાગ્યા. જ્યોતિબા બોલ્યા, છેવટે હું થયો ફક્ત માળીનો. જ્યોતિબા બોલ્યા, છેવટે હું થયો ફક્ત માળીનો. શિવાજી રાજા બોલ્યા, હું ફક્ત મરાઠાનો. આંબેડકર બોલ્યા, હું ફક્ત બૌદ્ધોનો. ટીળક ઉદ્ગાર્યા, હું તો ફક્ત ચિત્તપાવન બ્રાહ્મણોનો. ગાંધીએ ગળાનો ડૂમો સંભાળી લીધો અને તે બોલ્યા, તોય તમે નસીબદાર, એક એક જાત જમાત તો તમારી પાછળ છે, મારી પાછળ તો ફક્ત સરકારી કચેરીની દિવાલો. થેન્ક યુ. કુસુમરગરની કવિતાની અંતિમ પંક્તિ પરથી મુક્તક યાદ આવ્યું શેખાદમ આબુવાલાનું, કે કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો, બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો. ગાંધી, તને ખબર છે કે તારું થયું છે શું? ખુરશી સુધી જવાનો તો રસ્તો બની ગયો. અને હવે નરસિંહ મહેતા, જેમ આપણને વચન આપ્યું હતું મકરંદે, નરસિંહ મહેતાના ગુજરાતી પદોના મરાઠી અનુવાદ પણ થયા છે, તેની વિશે થોડી વાત કરશે મકરંદ મુસળે. આના પહેલા દોરમાં મેં સમર્થ રામદાસની વાત કરી કે મરાઠીમાંથી ગુજરાતીમાં. બીજું એક કામ મને એવું સોંપવામાં આવ્યું કે તમે હવે નરસિંહ મહેતાને મરાઠીમાં આપણે લઈ જઈએ તો કેવું. તો લગભગ 325 પદ નરસિંહ મહેતાના મરાઠીમાં, અને એનું આ પુસ્તક છે મણે નરસૈયો. આ ગુજરાત સાહિત્ય અકાદમીએ કામ મને સોંપેલું. આમાં એક જુદું એવું હતું કે મારે બીજા પાસેથી કામ લેવાનું હતું, એટલે ઘણીવાર એ અઘરું થઈ જાય છે એમ કે આપણે તો કરીએ, પણ હું એક તો નાની નાની ઝલક આપું. આના પહેલાં બીજું એક તમને વાયદો કરું છું, અહીંયા આ જ મંચ ઉપર જે મન્ના શ્લોકની મેં વાત કરી હતી એ તે બીજું એક મરાઠીમાં છે ગીત રામાયણ. તમે જો સાંભળ્યું હોય, જે ગદીમાંએ લખ્યું અને સુધીર ફડકે એનું સંગીત અને એની ગાયકી કરેલી, એની એક લાઈન હું ગઉં અને પછી હું આની આના ઉપર આવું છું. ગીત રામાયણમાં આખું 52 એપિસોડ રેડિયો ઉપર આખું વર્ષ ચાલેલા અને એણે ધૂમ મચાવેલી, અને અત્યારે પણ ઘરે ઘેર ગીત રામાયણ ચાલે છે. પહેલો એપિસોડ એવો છે કે વાલ્મીકી આશ્રમમાં લવકુશ બેઠા છે અને રામાયણની વાત કરે છે અને રામ સામે બેઠા છે અને એમને ખબર નથી કે અમારા દીકરા. આવી બધી આખી એની એ છે. બે લાઈન હું ગઉં અને પછી એટલે હું કામ મારા મગજમાં ચાલી રહ્યું છે હાથ ઉપર લેવાનું. અહીંયાથી હું ઘોષણા પણ કરું છું એનું કે એવું છે, જો તમે સાંભળ્યું હોય, સ્વયે શ્રી રામ પ્રભુ ઐકતી, સ્વયે શ્રી રામ પ્રભુ ઐકતી, કુશલવ રામાયણ ગાતી, કુશલવ રામાયણ ગાતી. આ મરાઠી છે, એનું ગુજરાતી કે આવું થાય છે કે સ્વયં શ્રી રામ પ્રભુ સાંભળે, સ્વયં શ્રી રામ પ્રભુ સાંભળે, કુશલવ રામાયણ ગાયે, કુશલવ રામાયણ ગાયે. એ જ્યારે થશે ત્યારે આ વાત થશે. હવે હું આના ઉપર આવું છું, નરસિંહ મહેતા ઉપર. પહેલો અનુવાદ છે વૈષ્ણવજનનો, આપણે જાણીએ છીએ, આ વિવેક કાણે કરેલો છે. બે લાઈન આની ગઈશ અને પછી બીજી બે લાઈન, એટલે આપણે ભાતનો દાણો દબાવીએ એટલે ખબર પડે કે કેવો ભાત થયો છે. વૈષ્ણવજન તર
त्यास मनावे जो पर पीड़ा जानी रे पर दुखे उपकार करी तरी पर दुखे उपकार करी तरी मन अभिमान न आणी रे वैष्णव जन तर त्यास म्हणावे सकळ जनी सर्वांना वंदी निंदत नाही कुणासी रे वाचा काया मनही निश्चल वाचा काया मनही निश्चल धन्यतयासी जननी रे वैष्णव जन तर त्यास म्हणावे ऐक छे બીજું છે બે બે લાઈન એટલા માટે કે આપણી મને પાંચ જ મિનિટ મળી છે એટલા માટે એક બીજું પણ જળક કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મહારાષ્ટ્ર જેવું હવે મરાઠીમાં છે ને છેલ્લા અક્ષરો પણ પૂર્ણ બોલાય છે જેથી મારું નામ છે મકરંદ મકરંદ નથી નામ આક્રંદ જેવું એવું નથી મકરંદ આ નામ સાચું એટલે પાછળનો દ આખો એટલે એવી રીતે તમે આને જોશો તમને કદાચ તમને મજા આવશે જળ કમળ સોડુની જારે બાળા સ્વામી આમુચા જાગેલ જાગેલ તુજલા મારેલ મજ બાળ હત્યા લાગેલ હે જળ કમળ છોડું જારે બાળા મણે બાળકા તું માર્ગ ભૂલલા કી વૈર્યાની તુજ ધાડી લે નિશ્ચિત કાળ જ જવળી આલા ત્યાને ચ ઇથવર આણી લે હે થેન્ક યુ વેરી મચ મકરંદે પઠન કર્યું અને મને એક સાચો કિસ્સો યાદ આવ્યો જે સુરેન ઠાકર મેહુલે કહ્યો હતો કે એ કોલેજમાં ભણાવતા હતા અને વૈષ્ણવજનનું પઠન કરવાનું કહ્યું તો એક વિદ્યાર્થી ઊભો થયો અને વાંચવા લાગ્યો કે વાચ કાચ મન નિશ્ચલ રાખે બાવન સ્ત્રી જેને માતરે પેલું પર પરનો કંઈ અર્થ એ જાણતો નહોતો બાવનનો અર્થ હવે એક મોટા કવિ છે કન્નડ ભાષાના બેંગ્લોરમાં રહે છે આજની તારીખે કેન્દ્રીય સાહિત્ય અકાદમીના પ્રમુખ છે ચંદ્રશેખર કંબાર એનો હરીશ મીનાશ્રુએ કરેલો ગુજરાતી અનુવાદ વાંચવાની દિલીપ ઝવેરીને વિનંતી એક ભાષામાંથી બીજી ભાષામાં બીજી ભાષામાંથી ત્રીજી ભાષામાં એમ પ્રવાસ કરતી કરતી આ કવિતા કન્નડમાંથી અંગ્રેજી અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ગઈકાલના કર્ણાટકની પરમ દિવસે કરી રાખેલી વાત જે આવતીકાલે પણ લોકો કહેશે નટ રાજા અને વિદૂષક જુઓ આ વિદૂષકને એનો વેશ ભૂલીને જેનો એને રોજનો મહાવરો છે એ બંદરવેળા ભૂલીને પોતે કોણ છે એ પણ ભૂલીને અકળ મોઢું બનાવીને ને એણે મચાવેલી અફરાતફરીની લગારે ફિકર ચિંતા કર્યા વિના રાજાની જેમ ચાલ્યો આવ્યો રંગમંચ પર નિડરપણે હાથ પાછળ બાંધીને છાતી કાઢીને ઊભો રહ્યો ને દર્શકો પર એક રાજાને છાજે એવી દૃષ્ટિ ફેંકી વિદૂષકના શબ્દોને રાજાના વાઘા પહેરાવીને એ આછું ગણગણ્યો યે ભારે તુંડ મિજાજીથી ઉચ્ચારતી વખતે એ પ્રત્યેક અક્ષરને ચૂસીને ભચડી ગયેલો સત્તાનો મીણો ચડ્યો હતો શબ્દોને અવાજ ધીર અને ગહેરો મંદ્ર સપ્તકનો
રાજાની ઈચ્છાનું સન્માન કરવામાં આવેલું ને લોકો ખુશખુશાલ હતા, ભારે ઉત્સાહમાં એ ને નાચવા લાગ્યા ને કુર્નિશ બજાવવા લાગ્યા, કુર્નિશ બજાવવા લાગ્યા ને નાચવા લાગ્યા. બસ તે જ વખતે બાજુની વિંગમાંથી રાજાએ અછડતું ડોકાચ્યું કર્યું, જુઓ આ માકડાને દાંત કાઢો. વિદૂષકે કહ્યું, બારે બાર રાશિના મૂંગા લોકો ખીખિયાટા ભેર હસવા લાગ્યા. હું તમારો મહીપતિ જઈ રહ્યો છું, મને અદબભેર વિદાય આપો, વિદૂષકે કહ્યું. ટટ્ટાર ખડા થઈ ગયા દર્શકો ને વિદૂષકે શાંતિપૂર્વક વિદાય લીધી. જ્યારે પરમ રાજસી ગૌરવ ભેર રાજાએ પ્રવેશ કર્યો, લોકોએ જોર જોરથી હસવા માંડ્યું, તાળીઓ કૂટીને હુરિયો બોલાવ્યો.